હેલો ફ્રેન્ડ્સ હાવ આર યુ ઓલ વેલકમ ટુ અશ્વમેઘ વિદ્યાલય હું અંજલી ટંડેલ આજે આપણે જોવાના છીએ ગણિતમાં આલેખો તેમજ કેટલાક આવૃત્તિ વિતરણ કોષ્ટક વિશે જે આપણે જોઈ ગયા છીએ જેમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલો નંબર એક છે આલેખ નંબર છ બરાબર ચાલો ગણિતની એક કસોટીમાં ચાળીસ વિદ્યાર્થી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આપણને ગુણ આપ્યા છે ગણિતમાં કેટલા માર્ક્સ આવ્યા છે તે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને એને કોષ્ટકમાં લખવાનું છે આપણે શીખી ચૂક્યા છીએ કઈ રીતે કરી શકાય તે સૌપ્રથમ જે નાના હોય તેને પહેલાં લખવાનું એક ત્યારબાદ એના પછી મોટા મોટા એ રીતે ગોઠવતા જવાનું છે ત્યારબાદ આવશે એક પછી કયા છે તો બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને નવ બરાબર આ રીતે ત્યારબાદ આવૃત્તિ चिन्हો દોરીશું કરી છે સ્ટાર્ટ કરીશું 8 તો 8 ના ખાનામાં એક चिन्ह આવશે એક તો 1 3 તો 3 7 તો 7 ના ખાનામાં આવશે 6 તો 6 5 તો બે વખત 5 એટલે 5 5 4 તો 4 ફરીથી 4 ફરીથી 4 આવશે ફરીથી આવશે 2 તો અહીં આપણે લખીશું 2 ના ખાનામાં ત્યારબાદ 4 તો 4 ત્યારબાદ 9 તો 9 5 6 તો 5 ના ખાનામાં 3 તો 3 7 તો 7 ના ખાનામાં આવશે 1 1 6 6 5 5 2 2 7 7 7 તો આવશે 7 ના ખાનામાં 3 તો 3 8 8 4 તો ચાર બે તો બે આઠ તો આઠ નવ તો નવ પાંચ છે તો પાંચના ખાનામાં ચાર થઈ ગયા એટલે આડી લાઈન હવે ક્રોસ લાઈન હશે પાંચમી લાઈન બરાબર અહીંથી આ રીતે આઠ તો આઠ પાંચ તો ફરીથી સાત ચાર થઈ ગયા એટલે પાંચમી લાઈન ક્રોસ થાય બરાબર ગણતરીમાં સરળતા રહે ચાર તો એમાં પણ ક્રોસ લાઈન થશે પાંચ તો પાંચ બાજુમાં લાઈન પડે છ તો છ નવ નવ ફરીથી છ એટલે ક્રોસ લાઇન થાય ચાર એટલે બાજુમાં નવી લાઇન કરવાની થોડી સ્પેસ રાખીને ફરીથી ચાર અને છ છ ચાલો હવે વિદ્યાર્થીઓની સંખ્યા ગણીએ બે ત્રણ ત્રણ પાંચ ને બે સાત જો ગણતરીમાં સરળતા રહે પાંચને છ પાંચને બે સાત પાંચ ચાર અને ચાર ટોટલ સોરી ત્રણ ટોટલ વીસ થાય કે નહીં તે તમારે ચેક કરી નાખવાનો ખ્યાલ આવ્યો આ રીતે થાય હવે પ્રશ્નના જવાબ જોઈએ કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાતથી વધુ ગુણ મેળવ્યા છે તમે જુઓ સાત કે તેનાથી વધુ ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે તે આપણને ખ્યાલ આવે તો સરવાળો કરવાનો પાંચ ચાર અને ત્રણ સાત આઠ ને નવ ત્રણ વધારે માર્ક્સ થાય તો પાંચ વત્તા ચાર વધતા ત્રણ નવ દસ અગિયાર બાર તો કેટલા વિદ્યાર્થીઓએ બાર વિદ્યાર્થીઓએ સાત કે તેથી વધુ ગુણ મેળવ્યા બરાબર અહીં તમે જોશો તો થોડું કન્ફ્યુઝન થાય પરંતુ આવૃત્તિ કોષ્ટક દોર્યા બાદ આપણે એમાંથી સમજી શકીએ કે કઈ રીતે કેટલા વિદ્યાર્થીઓ વધારે ગુણ મેળવ્યા ચારથી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીએ મેળવ્યા તો તે આપણે જોઈ શકીએ તો અહીં જોઈ શકીએ ચારથી ઓછા એટલે એક બે ત્રણ ગુણ કેટલા વિદ્યાર્થી બે ત્રણ અને બીજા ત્રણ વિદ્યાર્થીઓ એટલે કેટલા થાય તો આઠ થાય ચાર થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ આઠ ગુણ આઠ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે ચાલો આગળ જોઈશું સ્વાધ્ય નવ પોઈન્ટનો દાખલો નંબર ચાર છે આલેખ નંબર નવ છે મિત્રો નીચે પાંચ ગામના ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપણને આપ્યો છે અહીં ગામ અલગ અલગ છે અલગ અલગ ગામના કેટલા ટ્રેક્ટર છે તેની સંખ્યા આપણને બતાવી છે અહીં પ્રમાણમાં શું છે કે એક ટ્રેક્ટરનું ચિહ્ન બરાબર એક ટ્રેક્ટર જ ગણવાનું છે આપણે બરાબર એટલે જેટલું ટ્રેક્ટર તેટલા જ આપણી સંખ્યા ગણીશું ચાલો પ્રશ્નનો જવાબ જોઈએ કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર તમે શોધી કાઢો ગામ ડીમાં તો આપણે લખીશું ગામ ડી માં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે ચાલો કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે કયા ગામમાં સૌથી વધારે છે જુઓ તમે જોઈ શકો છો ગામ સીમાં તો આપણે લખીશું ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે ચાલો બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો તમે જોશો તો બી ગામમાં કેટલા ટ્રેક્ટર છે અને સી સી ગામમાં જોવાનું છે ઓકે તો તમે આપણે જો ક્રોસ મેચ કરીએ તો કેટલા વધારે ટ્રેક્ટર થાય ત્રણ ટ્રેક્ટર વધારે થાય બરાબર તો આપણે લખીશું કે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે છે ત્રણ ટ્રેક્ટર વધારે છે આ રીતે ખ્યાલ આવ્યો ચાલો આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે કેટલા ટ્રેક્ટર છે પાંચ ગામમાં ગણીએ ટોટલી તમારે ગણવાનું થાય એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર એક ટ્રેક્ટર એટલે આપણે એક જ ગણવાનું છે એટલે એક બે ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ તો આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર થશે સોરી અઠાવીસ ટ્રેક્ટર થાય ખ્યાલ આવ્યો મિત્રો ચાલો આલેખ નંબર દસ છે સ્વાધ્ય નવ પોઈન્ટ એકનો દાખલો નંબર પાંચ સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ છે ચિત્રિત તો ચિત્ર આલેખના આધારે પ્રશ્નો જવાબ આપણે આપવાના છે કે છોકરીઓ એ દરેક ક્લાસમાં કેટલી છે આપણને આપણને આપેલ છે કે પહેલાં ધોરણમાં આટલી બીજા ધોરણમાં આટલી ત્રીજા ધોરણમાં આ રીતે બરાબર દરેક ધોરણમાં કેટલી છોકરીઓ છે તે આપી છે એક છોકરી બરાબર કેટલા આપણે એક છોકરીનું ચિત્ર બરાબર કેટલા ગણવાના છે ચાર છોકરીઓ ગણવાના છે ધ્યાન રાખજો એટલે કઈ રીતે થશે કે એક ચિત્ર હોય તો તમારે એમાં ચાર ગણવાના છે હા એટલે એના આધારે આપણે જવાબ આપીશું કઈ શ્રેણીમાં શ્રેણી એટલે ધોરણ કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે શોધી કાઢો સૌથી ઓછી ક્યાં છે તમે જોઈ શકો છો ગ્રાફમાં ક્યાં છે તો અહીં છે આ કયું ધોરણ છે ધોરણ આઠ તો તમે લખી શકો શ્રેણી આઠ અથવા ધોરણ તમે લખો અથવા સામાન્ય લખો તો પણ વાંધો નથી બરાબર કે શ્રેણી સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે બરાબર ચાલ આગળ જોઈશું ત્યારબાદ શું શ્રેણી પાંચ સોરી છમાં પાંચ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે તો શ્રેણી છ અને શ્રેણી પાંચ જો તો સંખ્યા ઓછી છે શ્રેણી છમાં પાંચ કરતાં ના બરાબર પાંચમાં તો પાંચમાં ઓછી છે છ કરતાં ચાલો શ્રેણી સાતમાં છોકરીઓની સંખ્યા કેટલી છે તો તમે ગણી ગાળો શ્રેણી સાતમાં કેટલી છોકરીઓ છે એક બે ત્રણ ગણવાનું નથી કઈ રીતે ગણવાનું છે આપણે ચાર પ્રમાણે ચાર ચાર દુ આઠ અને ચાર તરી બાર બરાબર તો કેટલી થશે ટોટલ શ્રેણી સાતમાં માં છોકરીઓની સંખ્યા બાર જેટલી છે આ રીતે આપણે લખી શકીએ છીએ ખ્યાલ આવ્યો મિત્રો ચાલ કઈ શ્રેણીમાં વીસ છોકરીઓ છે શોધી કાઢો વીસ છોકરીઓ ક્યાં છે તો ચાર પચા વીસ થાય એટલે પાંચ ચિત્રો હોય ત્યાં પ્રમાણે પાંચ દસ પ્રમાણે ગણીએ તો આ તો નહીં થાય બરાબર અહીંયા જે પાંચ દસ પંદર વીસ ને બીજું અડધું ચિત્ર એટલે બે બીજી છોકરીઓ થાય એટલે આપણને સોરી બે ચાર આઠ સોળ આ રીતે એટલે આપણને થાય બરાબર એટલે કયું થશે શ્રેણી ત્રણ એટલે કે ધોરણો ત્રણમાં તમે જોશો તો ચાર પચામ વીસ છોકરીઓ થાય આ રીતે આપણે સમજી શકીએ ખ્યાલ આવ્યો મિત્રો છાલ હવે આપણે આગળ વધીએ આ લેખ નંબર છે સ્વાધ્યાય દાખલો નંબર અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વેચાણ થયેલું છે તે કે સોમવારે આટલા બલ્બ વેચાયા મંગળવારે આટલા અહીં તમે જુઓ તો એક બલ્બ બરાબર કેટલા બલ્બ ગણવાના આપણે એક ચિત્ર બરાબર બે બલ્બ ગણવાના છે બે ચાર છ આઠ ની ગણતરી રાખવી પડશે ધ્યાન રાખજો ચાલો જોઈએ શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા ગણી કાઢો બે ચાર છ ત્યારબાદ આઠ દસ બાર અને ચૌદ તો શુક્રવારે કેટલા બલ્બ વેચાયા શુક્રવારે ચૌદ બલ્બ વેચવામાં આવ્યા કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા શોધી કાઢો સૌથી વધારે સંખ્યા ક્યાં દેખાય છે તમે જોશો તો કયા વારે આવશે રવિવારે બરાબર કારણ કે રવિવારે તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં બલ્બ છે મંગળવાર કરતાં આ રવિવારના દિવસે વધારે સંખ્યા છે બરાબર તો આપણે લખીએ રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા મિત્રો જવાબ લખવાનો રહેશે ચાલ કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા સરખા બલ્બની સંખ્યા ક્યાં દેખાય શોધી કાઢો ચિત્રમાં જોઈને તમે સમજી શકો છો બુધવારે દેખાતા છે અને શનિવારે એકદમ બરાબર છે બુધવાર અને શનિવારે બંને દિવસે લખીશું કે બુધવાર અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા શોધી કાઢો કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા એકદમ ઓછા હોય તે કયા દિવસે આવશે હા ફરીથી બુધવાર અને શનિવાર બંને દિવસે સરખા છે અને બંને દિવસે જ ઓછા છે એટલે બુધવાર અને શનિવારે જ આપણે લખીશું કે એ દિવસે જ ઓછા બલ્બ વેચાયા છે અને સરખી સંખ્યામાં જ વેચાયા છે બરાબર બુધવાર અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાય ચાલો એક બોક્સમાં નવ બલ્બ સમાતા હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે તો આપણને ખબર હોવી જોઈએ કે કેટલા ટોટલ બલ્બ થાય બરાબર એટલે આપણે સૌપ્રથમ બલ્બ ગણીશું કે કેટલા થશે તે બે ચાર પ્રમાણે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ ચોવીસ છવ્વીસ અઠાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ બેતાળીસ

ભાગાકાર કરવાનો છે તમે ભાગાકાર કરશો એટલે જેટલો પણ આન્સર આવે એમાં જોઈએ નવ વડે ભાગ ચલાવીએ તો આઠ નવાંબોતેર અને નવે નવે એક્યાસી થાય બરાબર એટલે નવે નવે એક્યાસી કરીએ તો શેષ પાંચ વધે એટલે પાંચ બલ્બ વધી જાય તો પાંચ બલ્બને ભરવા માટે ફરીથી એક બોક્સની જરૂર પડે એટલે નવ બોક્સ તો ખરા જ બીજું એક બોક્સ એટલે કેટલા બોક્સની જરૂર પડશે આપણને દસ બોક્સની બરાબર એટલે અહીં આપણે લખીશું કે જો એક બોક્ નવ બલ્બ સમાતા હોય દસ બોક્સની જરૂર પડશે આ રીતે ખ્યાલ આવ્યો મિત્રો આ રીતે આપણે જવાબ આપીશું આગળ જોઈશું આલેખ નંબર બાર છે પ્રશ્ન સધ્ય નવ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર સાત કે છ ફળોના વેપારીએ નીચે પ્રમાણે ફળની પેટીઓ વેચી છે ફળની પેટીઓ વેચવામાં આવેલી છે કે એક ફળનું તમે જોઈ શકો છો કે રહીમ લખનપાલ અનવર માર્ટીને જે પ્રમાણે વેચ્યા છે એ પ્રમાણે અને એક ચિત્ર બરાબર આપણે કેટલા ફળની પેટી ગણવાની છે સો પેટીઓ ગણવાની છે ચાલો બરાબર અડધી હોય તો એમાં કેટલા ગણીશું પચાસ ગણીશું સોના અડધા કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં ફળની પેટી વેચી કયા વેપારીએ તમે શોધી કાઢો અહીં તમે જોશો તો સૌથી વધારે કોણે વેચી છે બરાબર રહીમે તો આપણે અહીં લખીશું રહીમે સૌથી વધુ સંખ્યામાં ફળની પેટી વેચી છે ચાલો અનવળ દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી અનવળ દ્વારા કેટલી ગણો સો પ્રમાણે ગણવાનું છે સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો ને સાતસો બરાબર એટલે અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી છે સાતસો પેટીઓ બરાબર આ રીતે ચાલો છસો થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે તો તમે તે વેપારી નામ આપી શકશો ચાલો છસોથી વધારે હોય એના તમારે નામ આપવાના છે શોધી કાઢો જેમાં પેટીની સંખ્યા છથી વધારે હોય છસો એટલે છ પેટી હોવી જોઈએ બરાબર આ તો ચાર જ છે આ તો નહીં આવે ચાલો લખનપાલમાં જોઈએ હા આ પાંચ ને બીજા અડધી એટલે પચાસ એટલે પાંચસો પચાસ એટલે આપણ નહીં આવશે આ તો વધારે દેખાય જ છે એટલે આવશે માર્ટિનની પણ વધારે છે આવશે રણજીત સિંઘની પણ આવશે જોસેફની તો ચાર ને બીજી અડધી છે એટલે આવશે એટલે કોણે કોણ આવશે લખનપાલ સોરી અનવર માર્ટિન અને રણજીત સિંઘ બરાબર ત્રણેય છસો થી વધારે પેટીઓ વેચી છે ચાલે જોસેફે ફળની કેટલી પેટીઓ વેચી છે જોસેફે કેટલી વેચી છે તમે હવે શોધી કાઢો તો સો બસો ત્રણસો ચારસો ને બીજી અડધી એટલે ચારસો ને પચાસ તો તમે લખી શકો જોસેફે ફળોની ચારસો પચાસ પેટીઓ વેચી છે અહી તમે જોશો પરંતુ આપણે તો સૌથી વધુ ફળની પેટી વેચી છે તે જોવાનું છે છે તો કોણે સૌથી વધારે વેચી માટીને હા સોરી માય મિસ્ટેક છે સુધારી નાખજો માટીને સૌથી વધુ સંખ્યામાં ફળની પેટી વેચી છે આ રીતે આપણે જવાબ લખી શકીએ ખ્યાલ આવ્યો મિત્રો પૂરા વાક્યમાં તમારે જવાબ લખવાના છે આ રીતે આપણે ચિત્ર આલેખને સમજી શકીએ તો હવે ફરીથી મળીશું હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ